કેમ છો મિત્રો મજામાં? હવે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાયનો 21મો દાખલો. રકમ પેકા મુજબ છે. ભૌતિક રાશિના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. તો સાયન્સની અંદર તમે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરો, તમે કોઈ પણ નવું કોઈ સાધન વિકસાવો, તો એમાં જે કંઈ અવલોકન હશે એમાં સચોટતા છે સૌથી પહેલી મહત્વની બાબત છે. ઉદાહરણ તરીકે જો કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલે તેના સ્થાન નક્કી કરવા માટેની કોઈ એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. કે ટી બરાબર 0 સમયે વિમાન અહીંયા હતું અને ટી બરાબર 1 માઇક્રોસેકન્ડ પછી વિમાન આ બાજુ હતું, તો એના ઉપરથી તમે એનો વેગ છે એ નક્કી કરી શકો છો, ઝડપ નક્કી કરી શકો છો. બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળ આ જ પ્રયોજન હતું. તો રડાર વિશે મિત્રો તમને ખબર હશે કે રડારનું કામ શું હોય છે, તો કે રડાર જે છે એ પોતે આવી રીતે સિગ્નલ જે છે એ મોકલતું હોય છે આમ, બરાબર. હવે આ જે સિગ્નલ મોકલતું હોય, તો ધારી લો કે દુશ્મનનું કોઈ વિમાન, દુશ્મનનું કોઈ વિમાન છે એ આવશે, તો એની પાસેથી આ સિગ્નલ ભટકાઈ અને પાછા આવશે. તો આ સિગ્નલ ભટકાઈને પાછા આવે. હવે ધારી લો કે સિગ્નલ મોકલવાનો સમય છે એ 1 સેકન્ડ છે અને સિગ્નલને પાછા આવવાનો સમય જે છે 1 સેકન્ડ, એટલે સિગ્નલ 2 સેકન્ડમાં પાછો આવે છે. ધારી લો કે વિમાન છે એ આપણા તરફ ગતિ કરતું હોય, બરાબર. વિમાન આપણા તરફ ગતિ કરતું હોય તો હવે પરિસ્થિતિ એવી થશે કે સિગ્નલને અહીંયા સુધી પહોંચવા માટે 0.5 સેકન્ડ અને સિગ્નલને પાછો આવવા માટે પણ 0.5 સેકન્ડ, તો 1 સેકન્ડમાં સિગ્નલ પાછો આવી જાય. તો એના ઉપરથી નક્કી થાય કે વિમાન છે એ આપણા તરફ આવે છે. પણ જો વિમાન આપણાથી દૂર જતું હોય, ઓકે, તો શું થશે કે આ સિગ્નલને વિમાન સુધી પહોંચવામાં 1.5 સેકન્ડ અને ત્યાંથી ભટકાઈ અને સિગ્નલને પાછું આવવામાં 1.5 સેકન્ડ, તો ટોટલ સમય લાગશે 3 સેકન્ડ. તો એનો અર્થ એવો થાય કે વિમાન આપણાથી દૂર જાય છે. તો રડાર જે છે તે આવી રીતે વિમાનના સ્થાન ઉપરથી નક્કી કરશે કે વિમાન આપણાથી નજીક આવે છે કે દૂર જાય છે અને કઈ ઝડપથી નજીક દૂર જાય છે. આધુનિક વિજ્ઞાનમાં એવા જુદા જુદા ઉદાહરણ વિશે વિચારો કે જેમાં લંબાઈ, સમન, સમય અને દ્રવ્યમાન વગેરેની સચોટતાની આવશ્યકતા હોય. જો કે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતાના માત્રાત્મક વિચારો આપી શકો છો. ઇન શોર્ટ, આપણને આ દાખલામાં 4-5 એક્ઝામ્પલ પૂછેલા છે કે જેમાં સચોટતા અનિવાર્ય હોય. એક સેટેલાઇટ લોન્ચિંગ, સેટેલાઇટ લોન્ચિંગ વખતે 1 માઇક્રોસેકન્ડની સચોટતા આવશ્યક હોય છે. આ 100% જ્ઞાન આધારિત પ્રશ્નો છે, આ તમારે યાદ જ રાખવાનું છે. લેઝરનો ઉપયોગ કરો કોઈ મેડિકલમાં, સર્જરીમાં, તો એની ઉપયોગ વખતે 1 એંગસ્ટ્રોમ ની સચોટતા આવશ્યક હોય છે. ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસના કદ ખૂબ જ સૂક્ષ્મ હોય, તો ન્યુક્લિયસના કદ તમે માપન કરતા હોય ત્યારે જે જરૂરી ચોકસાઈ છે, બરાબર, સચોટતા છે એ 10^-15 મીટર જેટલી હોય છે. અને સ્પેક્ટ્રોગ્રાફની મદદથી તમે જ્યારે અણુનું દળ માપશો ત્યારની ચોકસાઈ 10^-30 કિલોગ્રામ ની આજુબાજુની હોય છે. એટલે આ જે એક્ઝામ્પલ છે એ ટાઈમ માટેનો થઈ જશે, આ જે છે એ લેન્થ માટેનો થઈ જશે, અને આ એક્ઝામ્પલ જે છે એ માસ માટેનો થઈ જશે. તો આપણે સમય, લંબાઈ અને દ્રવ્યમાનના કેટલાક એક્ઝામ્પલ પૂછેલા હતા, તો આ એ એક્ઝામ્પલ છે. ખૂબ જ ઈઝી છે, જ્ઞાન આધારિત પ્રશ્ન છે, જસ્ટ તમારે યાદ રાખવાનું છે. થેન્ક યુ.